બીજું સમગ્ર સમાજની જણાવવાનું કે ભાઈ આ કોઈ પણ બાબત સામાજિક બાબત નથી, આ રાજકીય બાબત છે. આમાં મહેરબાની કરી સમાજના વડીલોને યુવાનોને વિનંતી કરું છું કે ભાઈ આ બાબત ઉપર આપ સૌએ કોઈ પણ બાબતની કમેન્ટ ન કરવી, કોઈ પણ જાતના ટીકા ટિપ્પણી આ બાબત ઉપર ન કરવી. અમારા સમર્થનમાં પણ ક્યાંય પણ વિડીયો કે ઓડિયો ન મૂકવા, એ જ રીતે સામેના પક્ષના સમર્થનમાં પણ ક્યાંય પણ ઓડિયો કે વિડીયો ન મૂકવા જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. કારણ કે આ રાજકીય મેટર છે, આ સામાજિક મેટર નથી. આમાં સમાજે કે સમાજના કોઈ પણ સંગઠનોએ ઇન્વોલ્વ ન થવું જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. મારી સાથે છો જયરાજભાઈ ને અનિરુદ્ધભાઈ નું સમાધાન તમે ઈચ્છો છો, ઈચ્છતા હો તો 24 કલાકનો ટાઈમ આપું છું. 1000, 2000, 5000, 10000 રાજપૂત સમાજના યુવાનો ભેગા થાય અને મારી તૈયારી છે. અને કદાચ બે ન માને ને બરાબર છે તો ઉપવાસ ઉપર બેસવા માટેની ગણેશગઢ અને દીપડા મારી તૈયારી છે. મરી જાઉ તો ભલે મરી જાઓ, આમ તો ડાયાબિટીસ છે 32 વર્ષથી અને એવું જીવવું નથી, પણ મારા બે ભાઈ લડે અને હું હૂતો રહું. એ રાજપૂત પણ નથી હો, જે પરિણામ આવે પરિણામની કોઈ પરવા કરતો નથી. ભૂતકાળમાં ઘણા બધા પરિણામ આવ્યા છે, એમાં મારો ભાઈ ધીરજભાઈ મને ઉપયોગી થયો છે. એટલે આજે મને બહુ હૈયાવરણ કાઢું છું. હૈયાવરણ મારું દુઃખ છે, મારું દર્દ છે, મારી પીડા છે, મારી હૈયાવરણ છે. થોકીને કહું છું, થોકીને હો જયરાજભાઈ ને અનુજભાઈ કદાચ માનો કે સમાધાન ન કરે તો કઈ વાંધો નહીં, પણ વિવાદ પૂરો કરે દુનિયાદાર. ગોંડલ અને રીબડામાં ચાલતા વિવાદને લઈને કાલે રાજપૂત સમાજના અગ્રણીઓએ સામે આવીને તેમને સમાધાન માટે કહ્યું હતું. તેમને નિવેદનો પણ આપ્યા હતા રાજપૂત અગ્રણીઓએ, પરંતુ આજે એક નિવેદન સામે આવ્યું છે જેમાં ગોંડલના જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશજી જાડેજાએ એક નિવેદન આપ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે તમે કોઈ પણ આગળ ના આવતા, અમે અમારી રીતના જોશું, આમાં સમાજનો કોઈ રોલ નથી. તો એ નિવેદન સાંભળીએ. મીડિયાના માધ્યમથી રાજપૂત સમાજને હૃદયપૂર્વકની વિનંતી સાથે કહું કે ભાઈ જ્યારે જ્યારે આવા બનાવો આવશે, જ્યારે અમારા ટેકેદારોને હેરાન કરવાની બાબત હોય, અમારા ટેકેદારોને કઈ રીતે નુકસાન પહોંચે એવી કોઈ બાબત હોય, જ્યારે આવી કોઈ પણ બાબત અમારા ધ્યાનમાં મારા પરિવારના ધ્યાન સુધી આવશે, ત્યારે 100-100% દરબારના દીકરા તરીકે, જ્યારે ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે મારા પિતાશ્રી અહીંથી નેતૃત્વ કરતા હોય, ત્યારે 100-100% હું એવું માનું છું કે ભાઈ ક્ષત્રિયનો ગુણ છે, દરબારનો ગુણ છે કે ભાઈ જ્યારે એના ટેકેદાર કે એના કાર્યકર્તા એની પ્રજા ઉપર જ્યારે અન્યાયને અત્યાચાર થતો હોય ત્યારે 100-100% અમે ઘરમાં નહીં બેઠા રહી, એને જે ભાષામાં જવાબ દેવો પડે એ ભાષામાં જડબાતોડ જવાબ એને મળશે, આવું હું સ્પષ્ટપણે માનું છું. બીજું સમગ્ર સમાજની જણાવવાનું કે ભાઈ આ કોઈ પણ બાબત સામાજિક બાબત નથી, આ રાજકીય બાબત છે. આમાં મહેરબાની કરી સમાજના વડીલોને યુવાનોને વિનંતી કરું છું કે ભાઈ આ બાબત ઉપર આપ સૌએ કોઈ પણ બાબતની કમેન્ટ ન કરવી, કોઈ પણ જાતના ટીકા ટિપ્પણી આ બાબત ઉપર ન કરવી. અમારા સમર્થનમાં પણ ક્યાંય પણ વિડીયો કે ઓડિયો ન મૂકવા, એ જ રીતે સામેના પક્ષના સમર્થનમાં પણ ક્યાંય પણ ઓડિયો કે વિડીયો ન મૂકવા જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. કારણ કે આ રાજકીય મેટર છે, આ સામાજિક મેટર નથી. આમાં સમાજે કે સમાજના કોઈ પણ સંગઠનોએ ઇન્વોલ્વ ન થવું જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. વડીલોને વિનંતી કરું છું કે ભાઈ કોઈ પણ જાતના સમાધાનની બાબતે એલાન કરતા પહેલા, કોઈ પણ વિડીયો મૂકતા પહેલા આપની ફરજ છે કે ભાઈ મારા પરિવાર સાથે ચર્ચા કરો, મારા પિતાશ્રી સાથે ચર્ચા કરો. ચર્ચા થઈ ગયાની સાથે એ બાદ જ તે કોઈ પણ જાતના આવા એલાન કરવા એવું હું આપ સૌને વડીલોને વિનંતી કરું છું. આજથી 3 મહિના પહેલા રાજપૂત સમાજના સંમેલનમાં પણ મેં કીધેલું કે ભાઈ કોઈ પણ ને નુકસાન કરવું, કોઈ પણ નો લીટો ટૂંકો કરી અમારો લીટો લાંબો કરવો એ મારી મારા પરિવારની આવડત નથી, એવા અમારા સંસ્કાર નથી. પણ જો ત્યારે મેં જાહેરમાં કીધેલું કે ભાઈ જ્યાં ક્યાંય અમારા ટેકેદારને કે અમારા કાર્યકર્તાને સામેના પક્ષના લોકો દ્વારા ક્યાંય પણ હેરાન કરવામાં આવશે, ક્યાંય પણ ધ્યાનમાં રાખવાની બાબત હશે, ક્યાંય પણ ખોટી રીતે નુકસાન પહોંચાડવાની બાબત હશે, ત્યારે તમામ જાતની માન મર્યાદાને નેવે મૂકી સામેના પક્ષને અમે જવાબ આપવાના છીએ, આવું મેં રાજપૂત સમાજના જાહેર સભામાં કીધેલું, જેનો નોંધ સમગ્ર ગોંડલ શહેર તથા તાલુકાના રાજપૂત સમાજના આગેવાનોએ લીધેલી છે. એટલે બે હાથ જોડી હું ફરી એકવાર વિનંતી કરું છું કે ભાઈ જ્યારે પણ કોઈ સમાધાનની બાબતે નિર્ણય કરવામાં આવશે તો ગોંડલ રાજપૂત સમાજ પૂરેપૂરો સક્ષમ છે, એની અધ્યક્ષતામાં કરવામાં આવશે. ગોંડલ
વિસ્તારના હરેક સમાજના આગેવાનો હરેક અમારા કાર્યકર્તાથી માંડીને આગેવાનોથી માંડીને ગોંડલના મતદારોને સાથે રાખી નિર્ણય કરવામાં આવશે. આ બાબતની અંદર ક્યાંય પણ બહારના સંગઠનોએ કોઈ પણ જાતનું ઇન્વોલ્વમેન્ટ ન કરવું એવી મારી હૃદયપૂર્વકની વિનંતી છે. વધારે વિશેષ કંઈ નહીં કહેતા, કદાચ મારાથી ઝાઝું બોલાઈ ગયું હોય તો સમાજના દીકરા તરીકે માફ કરજો. આપ સૌનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર. જય માતાજી. અને ચૂંટણી પ્રચાર દરમિયાન પણ જે પણ કાંઈ ભાષણો થતા હતા, જે પણ કાંઈ આક્ષેપો થતા હતા, એ મારા પિતાશ્રી દ્વારા થતા હતા, મારા દ્વારા થતા હતા, અમારા દ્વારા ભાષણો થતા હતા. સમગ્ર સમાજને ચેલેન્જ સાથે કહું છું કે ભાઈ, મારા માતૃશ્રી કોઈ પણ બાબતે ક્યાંય પણ સામેના પક્ષના નામ નથી લીધું, ક્યાંય પણ સામેના પક્ષને નુકસાની પહોંચે એવું ભાષણ કરવામાં નથી આવ્યું. જ્યારે થોડા દિવસ પહેલા તે ભાઈ મારા ધ્યાનમાં એક ઓડિયો ક્લિપ આવી, અનિરુદ્ધસિંહ જાડેજાના ધર્મપત્ની એટલે કે ભાઈ હર્ષાબા જાડેજા જે રીતે અભદ્ર ભાષામાં મારા પિતાશ્રીનું નામ લઈ અને વાતચીત કરે છે, આક્ષેપો કરે છે, આવા બનાવો સામે આવેલા છે. કદાચ સમાજને જે પણ કંઈ ક્લિપ જોતી હશે તો સમાજને દેવા માટે મારી તૈયારી છે. સમાજ જ્યારે કહેશે ત્યારે એ ક્લિપ સમાજને મળશે. અને મારા સંસ્કાર નથી કે ભાઈ કોઈ પણ મા બેન દીકરીને કોઈ પણ સ્ત્રીને સામે જવાબ દેવા, એ મારા સંસ્કાર નથી, મારી પરંપરા નથી. પણ એટલું ચોક્કસપણે કહું કે ભાઈ જ્યારે જ્યારે આવા કોઈ બનાવો બને ત્યારે માતાઓ બહેનો કે ભાઈ ઘરના કોઈ સ્ત્રીઓએ મેદાનની અંદર ન ઉતરવું જોઈએ. આપણી એક રાજપૂત સમાજની મર્યાદાની પરંપરા છે, એ મર્યાદાની પરંપરા સ્ત્રીએ ઓળંગી અને ન ઉતરવું જોઈએ, આગળ ન વધવું જોઈએ. આ રીતના આક્ષેપો કે ભાષણો ક્ષત્રિય સમાજના મહિલા તરીકે ન કરવા જોઈએ. ભવિષ્યમાં પણ કદાચ આવા કોઈ બનાવો બને તો હું અહીંથી જાહેરમાં કહું છું કે ભાઈ તમારા જ ઘરની અંદર તમારા જ પરિવારમાંથી કોઈ પણ પુરુષોને મોકલજો. જે રીતે જવાબ માગવા ઈચ્છતા હશે એથી ડબલ તાકાતથી જવાબ મળશે. જવાબ ભૂતકાળમાં આપ્યા છે, જવાબ ભવિષ્યમાં ક્યાંય પણ અમારા કાર્યકર્તા અમારા ટેકેદારો સાથે અન્યાય થશે ત્યારે પૂરી તાકાતથી જવાબ મળશે. મારી સાથે છો જયરાજભાઈ ને અનિરુદ્ધભાઈ નું સમાધાન તમે ઈચ્છો છો, ઈચ્છતા હો તો 24 કલાક નો ટાઈમ આપું છું. 1000, 2000, 5000, 10000 રાજપૂત સમાજ ના યુવાનો ભેગા થાય અને મારી તૈયારી છે. અને કદાચ બે ન માને ને બરાબર છે તો ઉપવાસ ઉપર બેસવા માટેની ગણેશગઢ અને દીપડા મારી તૈયારી છે. મરી જાઉં તો ભલે મરી જાઓ, આમ તો ડાયાબિટીસ છે 32 વર્ષથી અને એવું જીવવું નથી, પણ મારા બે ભાઈ લડે અને હું હૂતો રહું એ રાજપૂત પણ નથી. હો જે પરિણામ આવે, પરિણામની કોઈ પરવા કરતો નથી. ભૂતકાળમાં ઘણા બધા પરિણામ આવ્યા છે, એમાં મારો ભાઈ ધીરજભાઈ મને ઉપયોગી થયો છે. એટલે આજે મને બહુ હૈયાવરણ કાઢું છું. હૈયાવરણ મારું દુઃખ છે, મારું દર્દ છે, મારી પીડા છે, મારી હૈયાવરણ છે. થકીને કહું છું, થકી દે હ ધીરજભાઈ ને અનુજભાઈ કદાચ માનો કે સમાધાન ન કરે તો કાંઈ વાંધો નહીં, પણ વિવાદ પૂરો કરે, દુનિયા દાંત કાઢે છે, દુનિયા હસે છે એવું નથી કરવું. એ ભાઈ, બે ભાઈ, એ તમારા બે ભાઈનો મોટો ભાઈ છું, મોટો ભાઈ તમારો પીટી જાડેજા ભાઈ. અને છતાં પણ તમને એવું લાગતું હોય કે તમારો ભાઈ ખોટો છે તો દંડવત પ્રણામ કરીશ બેને, નાના ભાઈને, અનિલભાઈને, જયરાજભાઈને દંડવત પ્રણામ કરીને પણ મારા પરિણામ જોઈ છે. બોલો ભાગ 2, ભાગ 3 મોકલું છું.